અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. દ્વારકાની 1000 બોટ હજુ પણ દરિયામાં છે. 4012 બોટમાંથી 1000 બોટ દરિયામાં છે. 3000 જેટલી બોટ કાંઠે આવી ચૂકી છે. ફિશરીઝ વિભાગ બોટોના સંપર્કમાં છે. દ્વારકાની 1000 બોટ હજુ પણ દરિયામાં છે અને આ તમામ બોટોના સંપર્કમાં છે. વહીવટીતંત્ર 4012 બોટમાંથી 1000 બોટ દરિયામાં હજુ પણ છે અને તેઓ હજુ પરત નથી આવી. 3000 જેટલી બોટ કાંઠે આવી ચૂકી છે. ફિશરીઝ વિભાગ આ તમામ બોટોના સંપર્કમાં છે અને તુરંત તેઓને વહેલી તકે પરત બોલાવવામાં આવે એ માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે. કારણ કે મહા વાવાઝોડું ગમે ત્યારે ટકરાય અને 7 તારીખે આ દરિયાકાંઠે ટકરાય એવી શક્યતા છે અને તેની શક્યતાને જોતા હવે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ફિશરીઝ વિભાગ જે બોટો હજુ પણ દરિયામાં છે તેઓના સંપર્કમાં છે અને તેઓ તુરંત પરત ફરે એ માટેની લગાતાર સૂચના સંપર્કમાં રહીને આપવામાં આવી રહી છે. મહા વાવાઝોડું 6 અને 7 તારીખની રાત્રે પોરબંદરથી પસાર થઈ શકે છે. એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વધુ 15 ટીમની માંગણી કરાઈ છે. કાંઠાના જિલ્લાના કલેક્ટર સાથે પણ સમીક્ષા કરવામાં આવી. સુરતથી અમદાવાદ સુધી વરસાદની સંભાવના છે. વાવાઝોડું 6 અને 7ની રાત્રે પોરબંદરથી પસાર થઈ શકે છે. એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. વધુ 15 ટીમની માંગણી કરાઈ છે. કાંઠાના જિલ્લાના કલેક્ટર સાથે સમીક્ષા થઈ રહી છે. સુરતથી અમદાવાદ સુધી વરસાદની સંભાવના છે. કચ્છના જખૌની 133 બોટ હજુ પણ દરિયામાં છે. ટોકન લઈને 1090 બોટ દરિયામાં ગઈ હતી. 957 બોટ પરત ફરી. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની પણ મદદ લેવાઈ હતી. તો કચ્છના જખૌની 133 જેટલી બોટ હજુ પણ દરિયામાં છે. ટોકન લઈને 1090 બોટ દરિયામાં ગઈ હતી. 957 બોટ પરત ફરી. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની મદદ લેવાઈ રહી છે. પોરબંદર કલેક્ટરે ટ્વીટ કર્યું છે. કાંઠેથી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના તેમણે આપી છે. વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. 6 કે 7 તારીખની આસપાસ કાંઠા વિસ્તારથી તે પસાર થઈ શકે છે. 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે જ કલેક્ટરે આ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે કાંઠા વિસ્તારના જે લોકો છે તેઓ સલામત સ્થળે ખસી જાય, કારણ કે આ વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે અને 6 અને 7 તારીખની આજુબાજુ એ દરિયાકાંઠે ટકરાઈ પણ શકે છે. ટ્રાફિક ડ્રાઈવ સમયે વાહન ચાલક અને પોલીસ વચ્ચે બબાલ થઈ ગઈ. હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલક પાસે દંડ વસૂલતા બબાલ થઈ ગઈ. કાલાઘોડા પાસેની આ ઘટના હતી. વાહન ચાલક રસ્તા પર સૂઈ જઈને વિરોધ કર્યો હતો. તો ટ્રાફિક ડ્રાઈવ સમયે વાહન ચાલક અને પોલીસ વચ્ચેની આ બબાલ. હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલક પાસેથી દંડ વસૂલતા બબાલ થઈ હતી. કાલાઘોડા સર્કલ પાસે આ ઘટના બની હતી. વાહન ચાલક રસ્તા પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો. ભાવનગરમાં કોંગો ફીવરનો કહેર જોવા મળ્યો. સોનગઢમાં દર્દીનું મોત થયું છે. દિવાળીના દિવસે દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુના એક દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો ભાવનગરમાં કોંગો ફીવરનો કહેર જોવા મળ્યો. સોનગઢમાં દર્દીનું મોત થયું છે. દિવાળીના દિવસે તેમને દાખલ કરાયા હતા. મૃત્યુના એક દિવસ પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આપણું ગુજરાતમાં આજે વાત કરીશું મહા વાવાઝોડાનો ખતરો રાજ્યમાં વધી ગયો છે. 6 નવેમ્બરે ગુજરાતના દરિયામાં ટકરાશે તોફાની વાવાઝોડું. રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તો માછીમારો પર મહા ખતરો તોળાઈ રહ્યો છે. આ તમામ વચ્ચે ખેડૂતોને મહા વાવાઝોડાનો જે માર પડ્યો છે તેનો વિસ્તૃત અહેવાલ માટે જોતા રહો આપણું ગુજરાત સાંજે 6:56 કલાકે. મહા વાવાઝોડાનો ખતરો વધ્યો. દરિયામાં દેખાઈ